નગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી ચર્ચામાં રહ્યો. ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં વિકાસલક્ષી 22 મુદ્દાઓ રજૂ કરાયા. ત્યારે મુખ્ય પ્રશ્નો એ જાણવા મળ્યા કે ભાવનગરના મેયરના વોર્ડમાં ખુલ્લેઆમ બિલાડીના ટોપની જેમ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, તેથી સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા ક્યાં કેટલા પ્લાન પાસ કરાયા, ક્યારે કરાયા અને કોની મહેરબાનીથી કરાયા તે સંપૂર્ણ માહિતીની માંગ કરાઈ. શહેરના વાઘાવાડી રોડ પર કેટલાક મોબાઈલ શોપ, રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસીસ, ગાડીના શોરૂમ કોઈ પણ જાતની મંજૂરી વગર ઊભા કરી દેવામાં આવ્યા છે. વાઘાવાડી રોડ નું તમે જુઓ તો આપણી પાસે આવશે કોણ? તો પૈસા ક્યાંથી લાવશું? હેતુફેર નહીં કરાવે, બિલ્ડિંગ પ્લાન નહીં મૂકે, કમ્પ્લેશન નહીં લે, તમે કોઈને રોકતા જ નથી. નથીને આવા રોડ ઉપર એક બાજુ વાઇડનિંગ કરીએ બહુ સારો વિષય છે. હું કામ કે ભાઈ ટ્રાફિકની સમસ્યા આટલો ખર્ચ કરીએ, તોડીએ છીએ, હટાવીએ છીએ, પરિશ્રમ કરીએ. તમે વાઘાવાડી જોડ રોડ જોઈ લો ને આ બધા સર્કલવાળા 70 ફૂટના રોડ, તો કોઈને રોકવાનું? આપણે આટલા ક્લાસીસ, એટલા શૈક્ષણિક સંસ્થાઓ, રેસ્ટોરન્ટો, હોટલો, ગાડીના શોરૂમો, તો આપણે કોઈને આ કોઈનામાં કોઈને ખ્યાલ આવે છે, દેખાય છે, જોવું છે, કોઈને નથી જોવું, રોકવું છે કે નથી રોકવું? આ વિષય નીકળ્યો એટલે મને કહે, હું કેટલા દિવસથી જોઉં કે ભાઈ કોઈને રોકવા લાગણી તો આપણી પાસે આવશે કોણ? આવા શહેરના સુંદર રોડ હોય તમે ક્યાંય કોઈને રોકવા જ નથી ભાઈ, તો અહીં કોણ એપ્લાય કોણ થશે? આવડા મોટા મોબાઈલના શોરૂમ થઈ ગયા, આવડા મોટા ગાડીના શોરૂમ થઈ ગયા, આવડી મોટી સાહેબ હોટલ, તો આવશે જ નહીં કોઈ. પોતાની જગ્યા કરવી છે કે આપણે શહેરને કાંઈ વ્યવસ્થિત રહેવા દેવું છે? રહેવા જ નથી દેવું. વાણિજ્ય હેતુ માટે કોઈ હેતુ ફેર ન કરાવે, બિલ્ડિંગ પ્લાન મંજૂર ન કરાવે, વાણિજ્ય નો ધંધો ચાલુ કરે મંજૂરી આપવાની? હેતુ ફેર વગર મંજૂરી નથી આપવાની, હેતુ ફેર થયા પછી જ મંજૂરી આપવાની. તો બિલ્ડિંગ પ્લાન નહીં મંજૂર કરાવવાનો, પાર્કિંગ ની જગ્યા ની ક્યાં કરે? આવા કિસ્સાઓની માહિતી માંગીને ભાઈ કાગળ લખો ભાઈ, મારા નામે કેટલા કેટલા અને ક્યાં ક્યાં મંજૂરી આપી છે અને કેવા પ્રકારની આપી છે? આવા રોડો ઉપર મંજૂરી આપે, પાર્કિંગનો પ્રશ્ન અત્યારે આવડો મોટો થયો છે. હોટલ શોરૂમો છે, ત્યાં બાર હોહો ગાડી ફરી હોય છે, ક્યાં પાર્કિંગ કરો? નહીં નહીં ભાઈ, તમે કાગળ લખજો ને, આવતી કમિટી બધી માહિતી લઈને આવે, વિગતવાર મારા નામે, મારા ફોરવર્ડિંગ થી કાગળ લખો કમિશનર સાહેબને અને ચેરમેન છે ને, નકલ ક્યાં ક્યાં મંજૂરી આપી? આવી મંજૂરી આપશો તો કોઈ લેવા જ નહીં આવે. મંજૂરી કોઈને આપી જ ન હોય. અરે ભાઈ, ઈ ક્યાં છે આપી અને એવી રીતે મંજૂરીઓ આપવાની 70 ફૂટ ના આવા સારા રોડ ઉપર? નિયમ મુજબ હોય તો મંજૂરી તો આપવાની જોઈએ. નિયમ મુજબ એટલે હું નિયમ મુજબ શહેર ને સારું રાખવું છે, નિયમ છે કે નથી? આ બધાનો સર્વે કરાવો, કાગળ લખો એટલે દર કમિટીમાં પૂછું, આ લોકોને એને મન ફાવે એમ જ નિર્ણય કરવા. કેટલા હેતુ ફેર કર્યા, કેટલા બિલ્ડિંગ પ્લાન પાસ કરાવ્યા છે, ક્યારે કરાવ્યા અને કઈ રીતે એક્ટ મુજબ આપી છે મંજૂર? 70 ફૂટ ના બધા રોડ ન કરાવો, કોઈને આવવું જ નથી. તો કોમર્શિયલ બાંધકામ થાય છે, રેસિડેન્ટ પ્લાનમાં પાસ કર્યો છે, ત્યાં રહેવાસી કેટલી વાર રજૂઆત કરી છે, હવે વાઘાવાડી રોડ ઉપર અહીંયા આવડે, હું કઈ આતાભાઈ ચોકમાં છે, આવું કઈ કિસ્સો લખ્યો રેસિડેન્ટ પ્લાન મંજૂર કર્યો, મંજૂરી આપી જ લખ્યો, કઈ જગ્યાએ એડ્રેસ બોલો. આતાભાઈ ચોક આપણે રાજકોટ આખો હાઈ
હાઈવે લઈ લ્યો. આપણે જે કોઈ જેરા કરો નો આવે તો આપણે કરવું જોઈએ, આપણો વિભાગ છે, આવે તો જ નહીં. નો આવે તો કરવું જોઈએ. તમારા વિભાગમાં તમે ઇન્સ્પેક્ટ કરો, તમે ત્યાં અમઈ જે તે વિસ્તારના નિમેલા જ છે ને, તો બધા કેમ થઈ ગયા? કાળિયાબીરમાં આટલા બધા એમ નામ થઈ ગયા કેમ થઈ ગયા? તમને નથી ખ્યાલ? તો બધાને મૂકેલા જ છે ને તમે એન્જિનિયરોની, તો એને શું કરવાનું ભાઈ? ગેરકાયદેસર બાંધકામો બધે થયા જ કરે તો એને કરવાનું શું? જવાબદારી ફિક્સ કરો ને ખાતા અધિકારીને ને બધાને. કોઈ અહીંયા આવશે જ નહીં પૈસા, અને આવે એને એટલો બધો હેરાન કરવાનો કે બાત નહીં. પગથિયું બહાર કાઢ્યું હોય રમણું તો કમ્પ્લેશન નહીં મળે. આખું બિલ્ડિંગ ઊભું થઈ ગયું ને આપણે કાંઈ નથી કરવું. હોસ્પિટલ છે, રહેણા છે, બધું બધી રજૂઆતે કરી, અરજી આપેલી છે ને રેસિડેન્ટમાં હોસ્પિટલ બની ગયેલી છે, કોમ્પ્લેક્સ પાર્કિંગ હોય ને મેડિકલ થઈ ગયા છે. અને હું તો એમ કહું કે આવા સુંદરતા શહેરની વધારતા રોડો ઉપર આવી રીતે મંજૂરી હેતી કરીને ન અપાય, મોટા મોટા શેડ બનાવી દે અને હવે કાયદાની છટકબારી ગોતીને મંજૂરી આપશો તો હું થાય, બીજા એના દાખલો લેશે. આને ક્યાં કાંઈ કર્યું છે આવા રોડ ઉપર હલાવવાનું? કેટલા શોરૂમ, કેટલા હોટલ, રેસ્ટોરન્ટ વ્યક્તિગત ખરાબ થવું પડે, ખોટું લાગે, ઘણા મને ફોન કમિટી બોર્ડ પૂરું થાય પછી કરે. તમે આ હું કામ કીધું ભાઈ ભાઈ તમારે હું અમારી યાર વાંધો, તમારે કાંઈ નથી કરવું. વાઘાવ હાઈકોર્ટ રોડ ઉપર અત્યારે બાંધકામ ચાલુ છે, નિયમ મુજબ છે. અરવિંદ મુખટોલ કે એની સામે પીરછલામાં હમણાં થઈ ગયું, આડી પીરછલામાં ઓલું કઈક સમ્રાટ કે વડા કે હતું, હું નામ એ નિયમ મુજબ છે. ત્યાં પાર્કિંગ ક્યાં મુકાયું તમે? અવડું મોટું ઇમલો થઈ ગયો, ત્યાં પાર્કિંગ ક્યાં મુકાયું? આ હું કહેવાય આ તમારો આડો રોડ ગામનો પીરછલા ઓલું હતું ઓછો કાર શેટી ની મંજૂરી આપેલી છે. નિયમ મુજબ છે એ બધું. એમાં નીચે દુકાન છે ને ઉપર રહેણાંક છે, પ્લાન મંજૂર કરેલો. એટલે એને પછી પાર્કિંગ મૂકવું પડે નીચે, કોમર્શિયલ ની મંજૂરી આપો તો એમાં નીચેનો યથાવત રાખી અને ઉપરનું બાકી. હું એમ કહું કોમર્શિયલ તમે ગામ ચલમાં નીચે જૂના પ્રમાણે છે, એમાં કોઈ નીચે. હું એમ પૂછું, હું સીધું પૂછું છું, કોમર્શિયલ ગામમાં દુકાન શોરૂમ હું મોટો નીચે બનાવું, ઉપર હું રહેતો હોઉં તો મારે પાર્કિંગ છોડવું પડે કે નહીં, માર્જિન છોડવું પડે કે નહીં? મોટો શોરૂમ બનાવી તો શું હું એમ તો કોઈ શોરૂમ નીચે કરે તેને પાર્કિંગ માટેની શું વ્યવસ્થા? આજે આ ઓળો મોટો ટ્રાફિકનો પ્રશ્ન થયો છે ત્યારે આપણે રિનોવેશનના નામે આપણે મંજૂરી આપીએ છીએ તો આપણે કાંઈ કાયદાનું અર્થઘટન હરખું કરવાનું કે એને અનુકૂળ થાય એવું અર્થઘટન કરવાનું? આપણે અર્થઘટન બે બાજુ કરીએ. અરે ભાઈ કેટલા બતાવું તમને, ગામ કળમાં આવે 10 મહિનાથી અહીંયા વાતું થાય રોજ. ચોક્કસ લોકો હાંજે હાડા છે, પછી ટીડીઓ વિભાગમાં જ હોય છે, દિવસે તે આ બધું બંધ કરો તો સારું. એક ના એક માણસો રોજ